ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આગળના વિડીયોમાં આપણે શું જોતા હતા? હા, ગ્રામ અને કિલોગ્રામ વિશે આપણે શીખતા હતા. હવે આજે આપણે આપણી ચોપડીની અંદર પાના નંબર 133 ઉપર જોઈશું. બરાબર, ચાલો. તો તમારી દરેક જણ પાસે ચોપડી તો છે, ચાલો દરેક જણ પોતાની ચોપડી લઈ લો અને ચોપડીની અંદર પાના નંબર 133 ઉપર ખોલો. ચાલો, એની અંદર શું આપ્યું છે? એક વાર્તા આપી છે નાની અમથી, તો તે જોઈએ આપણે. હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા, તેમણે તેમની દરેક વસ્તુ ઘોડા ગાડીમાં ભરી. હવે અત્યારે હાલના સમયમાં આપણે ઘર શિફ્ટ કરતા હોય, તમે જોતા જ હશો તમારા આજુબાજુમાં કોઈ ભારેથી રહેવા માટે આવ્યું હોય કે પછી કંઈ પણ એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માંગતા હોય, તો એ લોકો સામા પોતાનો સામાનની હેરફેર કરે છે. તો કે ટ્રક હોય છે, ટેમ્પો હોય છે, ટ્રેક્ટર હોય છે, એ બધામાં શું કરે છે? માલ સામાનની હેરફેર કરે છે. પણ જ્યારે પહેલાના જમાનામાં ટેમ્પો, ટ્રક, ટ્રેક્ટર એવું નહીં હતું, તો લોકો શાનો ઉપયોગ કરતા હતા? બળદ ગાડીનો ઉપયોગ કરતા હતા, ઘોડા ગાડીનો ઉપયોગ કરતા હતા. બરાબર ને? એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે બળદ ગાડું અથવા ઘોડા ગાડીનો ઉપયોગ કરતા, અને એની અંદર શું કરતા હતા? પોતાનો સામાન ભરી જતા હતા. અત્યારે તમે હાલ જુઓ તો ઘણી બધી જગ્યાએ આપણને ઘોડા ગાડી પણ જોવા મળે છે. એવી જ રીતે ખેતરોમાં બળદ ગાડી પણ જોવા મળે છે. બરાબર ને? ખેડૂતો પોતાના ઘઉંની ગુણો હોય કે બીજો કંઈ પણ ખેતીને લગતો સામાન લાવવા માટે શું કરે છે? ખેતરથી બળદ ગાડાનો ઉપયોગ કરે છે. તો શું કહે છે? હેત અને મનુ એ પણ શું કરી રહ્યા હતા? ઘર બદલી રહ્યા હતા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. એટલે એમણે એમનો બધો સામાન સામા ભર્યો હતો? ઘોડા ગાડીમાં ભર્યો હતો. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોઠરા, 3 ટ્રેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાદલા, ચોખાના 3 કોઠરા, 1 વાંસની નિસરણી, માટલા અને તર. હવે મનુ અને હેતે શું કર્યું? ઘોડા ગાડીની અંદર કેટલીક વસ્તુઓ ભરી, જે અહીંયા ગાડી તમને આપેલી છે. આટલી બધી વસ્તુઓ એ લોકોએ શું કરી? ઘોડા ગાડીની અંદર ભરી દીધી. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. તો તમે અનુમાન કરી શકો કે ઘોડો શા માટે આગળ નહીં વધ્યો હશે? ઘોડા ગાડીની અંદર બધો સામાન ભરી દીધો પછી ઘોડાને હાંકવા લાગ્યા, એટલે કે ઘોડાને કીધું કે ચાલ હવે, તો ઘોડો આગળ વધતો નહીં હતો. કેમ ઘોડો આગળ નહીં વધતો હતો? તમે અનુમાન કરી શકો? હા, વેરી ગુડ. કેમ ઘોડો આગળ નહીં વધતો હતો? કારણ કે ઘોડા ગાડીમાં વધારે પડતા સામાનના કારણે વજન વધી ગયો હતો. શું વધી ગયું હતું? વજન વધી ગયો હતો. તેઓને નવાઈ લાગી કે આ ઘોડો કેમ આગળ નથી વધતો. પણ કેમ નહીં વધતો હતો? કારણ કે તેનું વજન વધી ગયું હતું. તેમના પિતાજીએ કહ્યું, આ ઘોડો નાદુરસ્ત છે. નાદુરસ્ત એટલે કે તંદુરસ્ત નથી, અને તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી. ઓ, તેમણે પૂછ્યું, પણ આ સામાનનું, વસ્તુઓનું વજન કેટલું હશે? હવે જે આ ઘોડો હતો તે અતંદુરસ્ત હતો, એટલે શું કરી શકતો હતો? એ ફક્ત 700 ગ્રામ જેટલી વસ્તુઓ જ, 700 કિલોગ્રામ જેટલી વસ્તુઓને જ લઈ જઈ શકતો હતો. એથી વધી જાય વસ્તુ તો ઘોડો એ ભાર ઊંચકી શકતો ન હતો, એટલે એ વધારે વજન ન ખેંચી શકે. એટલે તેમણે પૂછ્યું કે આ બધી વસ્તુઓનું વજન કેટલું હશે? તો જુઓ, તમને પાછળ 134 પાના ઉપર આપ્યું છે. પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. જુઓ, હવે પહેલો પ્રશ્ન છે, તેમણે ઘોડા ગાડીમાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો. હવે અહીંયા ગાડી તમને જે વસ્તુઓ ભરેલી છે તેનું વજન આપ્યું છે. ચાલો, તો કઈ વસ્તુનું કેટલું વજન છે તે આપણે જોઈ લઈએ. આપણે જોઈએ કે ઘોડા ગાડીની અંદર કેટલી વસ્તુ ભરી છે અને તેનું વજન કેટલું છે. ઘોડા ગાડીની અંદર ઘઉંનો 1 કોથરાનું વજન કેટલું છે? 100 કિલોગ્રામ છે. ઘઉંના 1 કોથરાનું વજન 100 કિલોગ્રામ. ચોખાના 1 કોથરાનું વજન 35 કિલોગ્રામ. પાણીની ટાંકી 50 કિલોગ્રામ. કબાટ
70 કિલોગ્રામ, એક ટેબલ 10 કિલોગ્રામ, એક ખુરશી 5 કિલોગ્રામ, એક ગાડલો 20 કિલોગ્રામ, વાંસની નિસળણી 10 કિલોગ્રામ, માટલા અને તવા 10 કિલોગ્રામ. હવે અહીંયા ગાડી તમને જે વજન આપ્યું છે તે ફક્ત એક જ વસ્તુનું વજન આપ્યું છે, બરાબર. અને આપણે આગળના પાના ઉપર જોઈ ગયા કે તે ઘોડા ગાડીમાં કેટલી કેટલી વસ્તુ ભરી છે, તો એણે ઘોડા ગાડીમાં ઘઉંના 5 કોથરા ભર્યા છે, ચોખાના 3 કોથરા ભર્યા છે, પાણીની ટાંકી 1 છે, કબાટ 1 છે, એક ટેબલ છે તે કેટલા ભર્યા છે ટેબલ, એને 3 ભર્યા છે, ખુરશી 4 ભરી છે, 2 ગાડલા ભર્યા છે, વાંસની 1 નિશાની ભરી છે અને માટલા અને તવા આટલી વસ્તુ એને ભરી છે. તો આ દરેકનું કુલ વજન કેટલું થાય? હવે એને 5 ઘઉંના કોથરા ભર્યા, હવે એક કોથરાનું વજન 100 કિલોગ્રામ છે, તો 5 કોથરાનું વજન કેટલું થઈ જશે? 500 કિલોગ્રામ થઈ જશે. એવી જ રીતે ચોખાના એક કોથરાનું વજન 35 કિલોગ્રામ છે, તો એને કેટલા કોથરા ભર્યા છે? 3 ભર્યા છે, તો એનું વજન કેટલું થઈ જશે? 105 કિલોગ્રામ થઈ જશે. એવી જ રીતે પાણીની ટાંકી એને 1 ભરી છે, જેનું વજન 50 કિલોગ્રામ છે, એટલે એનું વજન 50 કિલોગ્રામ રહેશે. એવી જ રીતે કબાટ 70 કિલોગ્રામ છે, એક જ છે એટલે 70 કિલોગ્રામ. હવે એક ટેબલ, તો એક ટેબલ 10 કિલોગ્રામ નું છે, એને કેટલા ભર્યા છે? 3 ભર્યા છે, બરાબર. તો કેટલા થઈ જશે? 30 કિલોગ્રામ થઈ જશે. એક ખુરશી 5 કિલોગ્રામ ની છે, એને કેટલી ભરી છે? 4 ભરી છે, એટલે એનું કુલ વજન કેટલું થઈ જશે? 20 કિલોગ્રામ થઈ જશે. એવી જ રીતે એક ગાડલું 20 કિલોગ્રામ નું છે, એવા એને કેટલા ભર્યા છે? 2 ભર્યા છે, એટલે કેટલા થઈ જશે એનું કુલ વજન? 40 કિલોગ્રામ થઈ જશે. વાંસની નિસળણી એને 1 ભરી છે, જે 10 કિલોગ્રામ ની છે, અને માટલા અને તવાનું કોઈ વજન કોઈ ભર્યા ન લખ્યા નથી, એટલે કે 10 કિલોગ્રામ જેટલું એનું વજન છે, બરાબર. તો આ બધું વજન એ સામા ભરે છે? ઘોડા ગાડીમાં ભરે છે, એટલે એનું કુલ વજન કેટલું થઈ ગયું? 835 કિલોગ્રામ. એટલે એ ઘોડા ગાડીમાં કેટલું વજન ભરે છે? 835 કિલોગ્રામ જેટલું વજન ભરે છે. જ્યારે તેને ભરવાનું કેટલું હતું, ઘોડો કેટલો ભાર ખેંચી શકતો હતો? 700 કિલોગ્રામ જેટલો જ તે ભાર ખેંચી શકતો હતો. તો તેને કેટલા કિલોગ્રામ વધારે ભર્યું, તો આપણે તે જોઈએ. કિલોગ્રામ જેટલું એને વધારે વજન ભર્યું છે. કેટલું? 135 કિલોગ્રામ જેટલું એને વધારે વજન ભર્યું છે, બરાબર. હવે આપણે આમાંથી એવી તો કઈ વસ્તુ કાઢીશું, તો 135 કિલો વજન ઓછો થઈ જશે. આમાંથી આપણે શું કાઢીએ, તો 135 કિલોગ્રામ આપણે વજન ઓછો કરી શકીએ? આપણે ફક્ત 700 કિલોગ્રામ વજન જ ઘોડા ગાડીમાં રહેવા દેવાનો છે. હવે તમે વિચાર કરો કે આમાંથી આપણે કઈ વસ્તુને કાઢીએ. 135 કિલોગ્રામ વસ્તુ આપણે કાઢવાનું છે, ચાલો શું કાઢીશું? જો એક તો ચોખાના કોથરો, તે કેટલા કિલોગ્રામના છે? 105. ચોખાના 3 કોથરા કેટલા છે? ચોખાનો 3 કોથરા એ 105 કિલોગ્રામના છે, બરાબર. અને બીજું ટેબલ, તો ટેબલનો વજન કેટલો છે? 30 કિલોગ્રામ છે, એટલે કેટલા ટેબલ છે? 3. અને ચોખાના કોથરા કેટલા? 3. તો 3 ચોખાના કોથરા કાઢીએ તો 105 કિલો વજન ઓછો થઈ ગયો. અને ટેબલ, તો 3 ટેબલ આપણે કાઢી નાખીએ તો 3 ટેબલનો વજન કેટલો છે? 30 કિલોગ્રામ છે, તો થઈ ગયા 135 કિલોગ્રામ, બરાબર. એટલે આપણે શું કાઢવું પડે? ચોખાના 3 કોથળા અને 3 ટેબલ આપણે બહાર કાઢી નાખીએ તો ઘોડા ગાડીનો વજન કેટલો રહેશે? ઘોડા ગાડીમાં 700 કિલોગ્રામ જેટલો જ રહેશે, બરાબર. એમણે કેટલો ભર્યો છે? 835 કિલોગ્રામ જેટલો વજન ભર્યો છે. જ્યારે ઘોડો કેટલો ભાર ખેંચી શકતો હતો? ફક્ત 700 કિલોગ્રામ જેટલો ખેંચી શકતો હતો. એમાંથી આપણે કેટલા કિલોગ્રામ ઓછા કરવાના છે? તો કે 135 કિલોગ્રામ વજન ઓછો કરવાનો છે.
એટલે આપણે 135 કિલોગ્રામ જેટલો વજન ઓછો કરવા માટે આપણે 3 ચોખાના કોઠરા અને 3 ટેબલ કાઢી નાખવા પડે. તો ઘોડાગાડીમાં બરાબર 700 કિલોગ્રામ જેટલો વજન રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ચોપડીની અંદર પાના નંબર 137 ઉપર આપેલો મહાવરો. એની અંદર અમને કીધું છે કે ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે તીર દોડી તે દર્શાવો. હવે ત્રાજવાનો કયો પલ્લું નીચેની તરફ જાય એટલું આપણે આપણને ખબર હોય ને કે ત્રાજવાનું કયું પલ્લું નીચેની તરફ જશે, તો જે ત્રાજવાના પલ્લામાં વજન વધારે હોય, બરાબર ને? ત્રાજવાના કેટલા પલ્લા હોય? બે પલ્લા હોય. એટલે કે બે પલ્લામાંથી જે પલ્લામાં વજન વધારે હોય તે પલ્લું શું થઈ જાય? નીચે નમી જાય. એટલે કે જેમાં વજન વધારે તે પલ્લું વધારે નમે. તો તમારે એ નક્કી કરવાનું છે કે આમાંથી કયું પલ્લું નીચેની તરફ નમશે. હવે બીજું આપણને નીચે જો શું કીધું છે કે શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? નિશાની કરો. એ આપણે પછી જોઈએ. પહેલું જો, કેટલા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય? તો આપણને ખબર છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય, બરાબર? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. હવે આપણે જોઈએ કે આની અંદર કયું પલ્લું નીચેની તરફ નમશે, જેનું વજન વધારે તે નમશે. આપણે જોઈ લઈએ કે એમાં કોણ કયા પલ્લામાં કેટલો વજન છે. જો અહીંયા ગાડી 25 ગ્રામ અને 40 ગ્રામ. હવે 25 અને 40 નો સરવાળો કેટલો થઈ જશે? તો કે 5 અને 4 ને 2 6. આ પલ્લામાં 65 ગ્રામ જેટલું વજન છે અને આ પલ્લામાં 75 ગ્રામ જેટલો વજન છે. તો 65 ગ્રામ વધારે કહેવાય કે 75 ગ્રામ વધારે કહેવાય? તો કે 75 ગ્રામ વધારે કહેવાય. એટલે આ પલ્લું નીચેની તરફ ઝૂકશે, બરાબર? કેમ? કારણ કે આમાં વજન વધારે છે. 65 કિલો અને 75 એટલે કે 10 કિલોગ્રામ જેટલો વજન આની અંદર વધારે છે. એટલે આ પલ્લું નીચેની તરફ ઝૂકશે. એવી જ રીતે આમાં જોઈએ, જો 55 ગ્રામ, 245 ગ્રામ અને 700 ગ્રામ એટલે કેટલો વજન થશે? 1000 ગ્રામ. કેટલો થશે? 1000 ગ્રામ. અને અહીંયા કેટલો થશે? 854 ગ્રામ. હવે 1000 ગ્રામનું પલ્લું નીચે ઝૂકશે કે 854 ગ્રામનું પલ્લું નીચે ઝૂકશે? તો કે 1000 ગ્રામનું પલ્લું નીચે ઝૂકશે. હવે 1000 ગ્રામ એટલે કે 1 કિલો ગ્રામ. હવે મેં તમને કીધું હતું કે આપણે પછી જોઈશું. એ શું હતું કે શું પલ્લાઓમાંથી એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? તો કે હા, આ પલ્લાનું જે વજન છે તે 1 કિલોગ્રામ બરાબર છે, બરાબર? એની ઉપર નિશાની કરો તો એની ઉપર આ રીતે સર્કલ બનાવી દેવાનું. મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.